અભિક, અભિક એટલો મોબાઈલ લાવજે. મોબાઈલ લાગી શું કરવો કાકા? મોબાઈલ મોબાઈલ પણ હું થયો. તું મોબાઈલ લે ને હાલ. પહેલી વાત તો તમે મને એમ કહો કે તમે મારા પર હાથ ચાવું પડે વગર વખતનો. અરે તું મોબાઈલ લે પાછી બધું પેલા કહો. અલે તું જાકીર ભાઈ ને કહું કરી દે કેજો. નવાઈ નું ઢોકળું હે તો વળી. આ તું તારા રમવા ચાહે નહી જાવ. અમારું ઘર હે. આ તારું જ છે. મારા છોકરા નતા મળ્યા. મારા છોકરા નું હગું તોડાયું તે. પણ શું કર્યું? હું એમ કઉ છું. એટલે ડાબળી મુઢા એ હગા ના એ ચો પહોંચો તું. હું ચોય નહીં પહોંચો ભાઈ. એટલે મને હાલ સમાચાર મળ્યા કે તે મારા ગોડા નું હગું તોડવરાયું. અરે તને મોન આલું એના કરશે તો મારા પેલો કૂતરો હોય ઝોપા બે ને એને મોન આલું સારું લ્યા. આઢું માપે હો પછી વધારે મજા ના આવે. હા કે તું શું કરી લે? લે તું શું કરી લે? એ તો કે મને શું કરી લે એટલે વાટી નાખો. એટલે તું હું જીભડો વાટી નાખ. તું હું વાટી મને ઓ તારી તો તારે શું છે મને એમ કહી દે. મારી વાત તો પડ. હાલ હું તારા ઘેર આવું છું. તારા ઘેર આવીને તને ભાજી નાખું. હું મારા ઘેર આવીને મને ભાજી નાખ્યા? ઓહો ઓહો તારા અહીંયા હું તારા કુટુંબ ના મોરે તને ભાજી નાખું. એટલે હું સમજુ છું તું મને. એટલે તું મને મારા ઘેર આવીને તું મને ભાજી નાખ. હા હા ભાજી નાખ્યો મારું કે. અને તને એકલા નહી તારા પેલા લોઢી કપાળો એને ભેગો ભાજી નાખ્યો. એટલે મારા છોકરા સુધી તું મને ભાજી નાખ્યા? મારી વાત ઉપર પેલા આ ભૂપકાજી થી પેલા તું લડજે બરાબર છે. અને મને પાડીને પછી તું જાજે ખબર પડે. હવે તને તો થાપે ઊંધો પાડ્યો. હું તને થાપ દેવી વાર કેટલી મારે લે. તને માર્યો. અરે આયનો વાટ કરી દોવી છે. આયનો આલે જ આવું છું. અસલ મળદ હોય તો ઘેર ને ઘેર રહેજે તું. અરે મળદ જ છું, મળદ જ છું. અને તું અસલ હોય તો આઈ રહે. હું મારા આ મુતો ઓ આભાળ મુતો હાલ તારા તો અહીંથી નેકડું જ છું. એ ખાલી મળદ હોય ને તો ઘરે જઈએ. મારું કે જો આ તારા ઘેર આઈ તને ના મારું તો મારું નામે ભૂપત નહીં. હા હા રોક નથી. મળદ જ છું. આઈ રહે. અને તારો તો સારી વાત જોઈ મેદન માં આઈને જોઈ લે કોણ મળદ છે કોણ રોક છે. કાછો ધણી કાછો ધણી ખાલી ખબર પડશે. હે આઈ જા. હા ફોન મેલ ડાબડી મુઠા ફોન મેલ. હા મેલ. મેં આને કોઈ બગાડ્યું નથી. મેં કોઈને કોઈ વાત નથી કરી. અને ઉપરથી મારે બધું મને પાછી નાખવાની વાત કરે છે એમ. ઓ તારી એમ તો હું આકાને કોઈ પડ્યા નથી કાઢ. અને તારે આંબુ તો આયનો. હું એ કોઈ વાકણ એકલો નથી. મારું કુટુંબ લઈને બેઠે. હાજી ભાઈ. ઓ ગુંદરજી શું કરો છો વાકણ તમે? ખોટો આરોપ નાખ્યો છે. અને મને એટલા સુધી કીધું છે કે તને ભાજી નાખવા હું હાલ આવું છું. અને અમે પછી કાતા હું માર ખાયો વાત કરી દીધી. આ નતું તારે હું એમ કીધું છે બરાબર છે. એટલે માથાકૂટ થયું છે. અને તમે મારા ઘેર હેડો. પણ ભૂમતાજી મારે ઠેસર આવે છે અડધો કલાક મો. અડધો કલાક માં ઠેસર આવે છે. તો મારો આઢુ એમ કહેતો હતો કે મારી વાત ઓભણો તમારા કુટુંબ ના જેટલા તમારે ભેણા કરો એટલા કરો. હું એક જ નહીં છોડું. આટલા સુધી બોલ્યો છે એટલે આપણું તમારી એ જાય. મારે શું છે? હું તો માર્યો કો તો માર્યો માર્યો તો ઓભણો. અને પછી મારી ખબર લેવાના. એ જો અમારા સુધી બોલ્યો હવે હવે તમારા કે આ મુસરીન ઈ ઓઠને સોયલો કરવા નહીં રાખી. કીધું તું
આજ જો તમારો આડુ આજ તમે વચ્ચે ના આવતા ને તમારો જાપડી જાશો ઓછી ગોતો શું વાધી નાખું આવ કે આપણે આપણે મારી વાત હા ધોકા પડ્યા ધોકા તિયાર પડ્યા થી ઘેર કઠું ગોતાન જરૂર પડ્યા છે ચાલો આગળ લેજો આ મદર ગોય ઉકડી જશે કમિશન ને આટલું બધું ખમ્યો વાત એડી છે ઓરે વાધી નાખું અરે બા મારી વાત મરી દો મરી શું કરવા જીવો છો તમે આ ગૌ આવડી મોટી વાત આવી પડી છે શાને તમારાથી ખમાય છે અહીંયા આવી રીતના મહેણા ખાવા પડી પછી મરી જવું પડે તો પછી અને આપણા ગોમ નું પાણી જેવું છે ફોર્મ્યુલા બતાવી જવું પડે એટલે અમે જમજમ નહીં પણ ના હરીપા કીધા વગર શું ખબર પડે હું વાત આઈ પડી એટલે એના મોઢામાં હાથ નાખી ને એની જીભ ખેંચી નાખો વાતો કરો છો તે હવે હો વાત ની એક વાત તમારો ભાઈ બેઠો હોય અને ઘેર આઈ જો મારીને જતો ને તમે શું કરો રે ફૂમતા કઈ આમ તો કોઈ ના બેહી રહે છે વાત કરો છો તો પછી મારા ઉપર સંકટ આવ્યું છે અને મને મારો આઢું મારવા આવે છે તમારો આઢું હવે હવે ફૂમતા કઈ તો હવે તમાર બેન તો રોજ કજ્જા હોય છે બરોબર અને તો તમારે જોઈ લેવાનું અમે શું કરો એમ કહો જો મારી વાત આપજો હું પહોંચી વળો હું એ કજ્જા માં પહોંચી વળો કારણ કે હું કોઈ બેઠું નથી કાઢું મને તો આપણો પણ એનો એક શબ્દ કાઢી ગયો છે કે તારા કુટુંબ ના હોય એટલે ભેડા કરી નાખજે અને એને હું ભાજી નાખ્યું સ્પેશિયલ ગાડી બોલાવો ઘેર ગાડી નથી બોલાવાની એનો સ્પેશિયલ ઘેર આવે છે અને એ મારે કાવા ખાજો અધિકાર જ નહી લે બોલો તમને કઈ દીધું કુટુંબ ઉપયોગ કોક કેવું કહી ગયું છે તમને લાજ આપી દો તમને લાજ ના ઘર માં પહેરી નો તમને શરમ આપી દો હું કીધું હું થયું તમારો ભાઈ નાનો હતો એને એક જણે બજાર માં માર્યો હતો તમે આખું બજાર ઊંધું કરી દીધું કજાક છે આ જાય ફેર થી કજાક છે ઘેર આઈ આ તમારા ભાઈ ને મારા તમે બેહો લે અરે કટકા કરી નાખું ભૂમતા કાકા કુણે કેજો ખાલી અલે શાક ભાજી નહીં કટકા નહીં કરવાના પટકી નાખવાનો છે હવે વાત તો કરો પેલા અલે કોકી મારો આડું આવે છે મને મારવા દે ઘેર તમારો આડુ હવે તમને મારવા આવે હવે તમારા ઘેર હવે અરે ભૂમતા કાકા તમે વાત થોડો ભલા આદમી ઓ મારી વાત આપણો મારા આડુ તો હું પહોંચી વળો પણ એને એમ કીધું છે કે તારા કુટુંબ ના હોય એટલા બધાને તું બોલે લાવજે અને ભેડા કરજે લાઈન અને જો એમ જ એક આધો આગો છો હું એને નહીં છોડું એટલે મને આવું કીધું એટલે મને એટલું કાઢ્યું પડ્યું છે ચાગરજી પાવડો મારા હાથમાં હાલો હવે હેડો એટલે શું ભારો હેડો શું કા મારા ઘેર પડ્યા થી જીતા હેડો એક ભલે 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 ની આ ભારત સમાધાન કરજે આપણે અને ઘેર કોક આફત આવીને પડ્યું હોય તો તમારે કોમ નથી તમને ગોમ ના આગેવાન થવાનો કોઈ અધિકાર જ નહી આ મારા જવાન બનાવો મારા જવાન આ છાતી કાઢી નાડ્યો છું પણ પાછો એટલે જાતો પડું છું કે કુટુંબ નું કુટુંબ ને અલ્યા આગેવાન તો ચેવો જોવે ગોમ હમે ખાલી કોક વાગડી કરે તો બટકું ભાઈ નું વાગડી ખાઈ જાય આપડા કુટુંબ ની આબરૂ જોત તમને કોઈ ભૂંડ બીજો ખડાણો હતો ભૂંડ ખડાણો હોત તો હારું હતું પણ આજ ના ખડાવવા વાળો મોણા આપણા ગોમ કજાક છે અને બહાર નો કોઈ અને મને મારી જાય તમે બેહી રહો
ખોટો આરોપ નાસીને મને મારવા આવે છે કે તું તારા ઘેર રહેજે અને તારે જેટલા માણસો બોલાવા એટલા બોલી લેજે અને હું અહીંયા નહીં છોડું એટલે મને કાઠું એટલું લાગ્યું છે બરાબર છે બાકી હું મારી વાત તમારે તમે તારે જો જાતા અહીંયા જો ખાલી આજ હું એને પટાઈ નાખું તો ખાલી મને જેલ માંથી થોડા ભૂમતા મારી વાત કે મારા ગંધમાં મીટિંગ છે અને હું મીટિંગ માં જઉં છું તો જો તમારો આઢું છે કાલ તારે તમારે એક થવું પડશે એક બીજા વગર ની સાલે આજ મારા વગણે એ પગ મળશે એટલે જીધું મેં તો પછી તારે તમે એકલા લડો કે આ બીજા ચૂકમ ખેડો છો એવું નથી કોઈ કુટુંબ ની ના કે ભલા આદમી બોલો છો તમે આપડો મારી વાત ઝઘડા ને ઝઘડા તમે હરી ઢળા થવા છોકરા તમારા રેત ફાકતા થાય આપડો બાપુજી હું નેનો હતો તાર માર કાકો કેતા કે બેટા હરી બેટા હરી જીવન માં જીવીન તો વટથી જીવજે બાકી ના જીવ તો મરી જાય ઢોકળી પડી લે પણ વટથી તમારે જીવવું હોય તો ઘણા બીજા રસ્તા છે કશું કરે આ ધોકાથી વટથી ના જીવરાય ઓ આપણો મારી વાત જે વટથી જીવ્યા છે ઈએ ના ઇતિહાસ અમર બન્યા છે હા ઇતિહાસ જોયેલા છે મેં વાંચ્યા છે બધા ઓ આપણો મારી વાત મને હજી ભાઈ ના કાકે મને બોલાવીને કીધું તું કે બેટા ફૂમચા મારી વાત ઓપડ કે કોક દાણો તારા ઉપર સંકટ આવે ને તો તું એકલો લડી લેજે પણ જે દારે કુટુંબ પેર આવે સંકટ એ દારે બેહી ના રહેતા લ્યા પેલા થઈને સામનો કરજો હા હા આપણો મારી વાત કે હરીભાઈ ના કાકો હિર્યું નતા કઈ ગયા કે બેટા હરી મફુજી તમે અમને કાર બનાવવાની વાતો ના કરો હો વધારે રીક થાય નહી તો હું જમીન નહી થવું જેલ માં ઘંટી તમારે બધાને ફેરવી પડશે અને ડોહો ડાબડી મુઢાર્યો ને ખરેખર નીકળી જાય છેતરી ને તમને હલવાઈ જાઓ તમે ખરેખર કંઠેર ના દાડા માં મત પાડવા લઈને એડ્યો તમને અરે કશો વાંધો નહી કંઠેર ના ઓકળા વાળા કોટા જેટલા આવી તમને નહીં ખબર હજુ આ તમારા ભાઈ ને જો ઘેરાઈ ને મારી જાય આ કોઈ નહીં મારી જાતું અમે રસ્તા વચ્ચે હેડ્યા જશો કેમ કોઈ અમને મારતું નહીં અને તમને જ બધા મારવા વાળા મળે છે હું ઘોડો માનવી છું ઓહો ભોળા છો તમારા તો ખરેખર હવે મને કોઈ અત્યારે વધારે ના કેવડાવો તમે ઈ તો મફુજી આપડે મારી વાત જે માથા નો હોય એને જ અમે માથા નો મળે આ માથા નો છે આ હું છું આ ડોહો ડાબડી મુઢો ઠેઠ નો આ નરકાળો જ છે ઠેઠ થી નાટક જ કર્યા છે જેવું બોલવરાય જેવું વર્તવું એવું વર્તવરાય તો વયન બોલે આપડે શું કેમ બોલે તમે દાંતે વાબળ્યું છે અરે હોક ના વાબળ્યું તમે દાંતે વાબળ્યું છે અરે અમને અમારા ભાઈ પર વિશ્વાસ છે કે કોઈ જાવ ખોટું ના બોલે અરે ભાઈ જે વિશ્વાસ રહેતા નહીં જમાના જતા રહ્યા અત્યારે કોઈના પર વિશ્વાસ ના કરાવરાય અમન તો છે હાલ ઘોઘડાવતી હકી હોય છે જોયેલું પણ ખોટું પડાશે અમુક ટાઈમે અમને ખબર છે તમારે ના રહેવું જ ના કીધું હા એ તો હું તો મીટિંગ માં જ જાઉં છું તમે તાર લડો અમે તમે મોનશો નહીં હા હા વચ્ચે હા 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 વચ્ચે લડો તમે તાર નખણિયા ભરો હવે તમે નહીં મોનો હા જો હવે જો હા
સોખું કઈ નહીં કહેતા કે બીક લાગે છે. બીક લાગે છે આલા, આ મને તો ઠેઠ નો બીયો તો બીયો તો રહ્યો. મારી વાત આપડો હવે તમે છે ને હંતાઈ જો, તઈને તઈને જરા હંતાઈ જો આપડો, એટલે એવી રીતે નથી કહેતો. તમે હંતાઈ જરા પણ છે શું એ તો? તારે શું થઈ ગયા? અરે મહેમાન મારે કોઈ નહીં, મારે તો કોઈ નહીં. અલ્યા તે કના હોમી વાગણી કરી છે તો તારે જોવું તું મોટા માથા. અમુક ગામના માણસો થી આવ્યા તો એના પૈસા બાપા કરશે. તમે આ ધોન હોય ખાડો ગોલી ભોયમો નાટવાનો છે. જીવતો અમી ઉભા છે એના આગળ ઢાલ ને તલવેર થઈ. હું તમને કોઈ દાડો ખરાબ બોલી કું? મારી તાકાત નહીં, હું તમને કોઈ બોલી કું? અવાજમાં બોલાયનો છું. અરે આઢુ એ તો એપ્રિલ ફૂલ બનાવે મેં તમને. એટલે એ શું કેવડે? હાલ મહિનો ચિયો ચાલે છે એપ્રિલ. પણ મને તો કડિયા ગજે ખબર નથી ભાઈ. અરે મહેમાન તમે વાભડેલું કોઈ ને? અલ્યા તારી આ ના હોય ને ડાયલોગો બોલી બોલી ખોટું ગળું બિહારી નાખ્યું માણસો કે એપ્રિલ ફૂલ. અલ્યા તને શરમ આવે છે? ધમકી નથી અમારા ગાળા ની છો ગણ ભલા આદમી. આપડો મારી વાત, પણ આટલું આ કુટુંબ વાળા કેમ બોલાયા તમે? કુટુંબ વાળા ને તો એ તો બોલાયા હતા. મેં કીધું મારે આઠું આવે છે અને રીષો બળીને આવે છે એટલે મેં કીધું તમારે મને આવવા પડશે. અરે રીષો બળીને જો આવતો તો હું તો હાલ તો ઘડીક હજી તમને દોડાવા હતા. મને ખબર દોડાવાની વાત ના કરો, હમણાં પૂરા કરી નાખો. તમને તમને મારવા આવ્યા છો અમી. ના કરવાની મને ખબર હતી, મને ખબર હતી કે આ બે આઢું મારાવશે, કોક ગુલ ખીલાવશે અને એવું જ બન્યું છે. હાલ એપ્રિલ ફૂલ પલાવો તો પછી મોટો કરો. તારું એપ્રિલ ફૂલ ગાડી નાખો, ખોટો ટાઈમ બગાડ્યો મારો. તારા માટે મારા ઘઉં ભેગા કરવાના રહી ગયા.
દુશ્મન હોય ભલે 500,000 માં, લડી લે આડો મારો એકલો બજાર માં આવે 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 બજાર માં આવે એ તો ના હિંદ તો આવે એ કોઈ ના બાપ નું માને એને કે મારો આ ઢૂંઢ આવે હવે બજાર માં નહી આવે ક્ષેત્ર માં જશે તમ પાણી વાળવા મારે પાણી ચાલુ ક્ષેત્ર માં હેડો ના ખેગાજી ના પેલા મારા એ ઠેસર આવશે અને પછી તમારા એ પાણી વાળવા આવશે અને પછી મારા ઘઉં ભેગો કરવા આવશે બરાબર છે કોઈ પકડતા નહી હા મારું 500 પાટણ હા